જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ રાય. પ્રિય ભક્તો, કેટલાક ભક્તોએ મને પૂછ્યું હતું કે અધિક માસમાં દાન શું કરવું. તો મિત્રો, અધિક માસ પૂર્ણ થવા આવ્યો છે હવે, તો આપણે મહારાજને બ્રાહ્મણને સીધું એટલે કે આપણે જે રસોઈ માટે જે સામગ્રી વાપરીએ છીએ, જેવી રીતે કે શાકભાજી છે, અનાજ, કઠોળ, લોટ, મસાલા, એવી રીતે ઘી, તેલ, રોકડ, દક્ષિણા વગેરે આપણે દાનમાં આપી શકીએ છીએ. તથા દીવાના દાનનો પણ મહિમા છે. પ્રજ્વલિત દીવો પણ મહારાજને દાનમાં આપવાનો હોય છે. અને આ માલપુડા છે, કાંસાના પાત્રમાં માલપુડા મૂકીને આ કાંસાના વાટકા પર બીજો વાટકો મૂકીને નાડા છેડેથી બાંધીને સંપુટ બનાવો અને સંકલ્પ કરીને બ્રાહ્મણને દાનમાં આપો, જેથી કરીને બ્રહ્માંડનું દાન કર્યા બરાબરનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે થાળીમાં ગોઠવીને એના પર તુલસી પત્ર મૂકીને મહારાજ પંડિત બ્રાહ્મણને ત્યાં જવાનું. બ્રાહ્મણ આપણને સંકલ્પ કરાવશે અને પછી આ પાણી જળ અર્પણ કરાવશે અને મહારાજ આ સ્વીકારશે, એટલે આપણું આ અધિક માસનું દાન પૂર્ણ થયું. દાન કરતી વખતે વ્રીમ વિષ્ણવે નમઃ, જય પુરુષોત્તમ રાય એવો મનમાં ભાવ રાખો. આ જે કંઈ થયું છે એ ભગવાન જ કરાવે છે એવો ભાવ મનમાં રાખો. શાકની અંદર તમે જે ચાહો જે વસ્તુ તમે લઈ શકો છો, ગીલોડા, બટાકા, ટામેટા, લીંબુ, મરચા, દાળ, ચોખા, લોટ, હળદર, મરચું, મીઠું, ગોળ, કાળા તલ, સફેદ તલ, રાઈ, મેથી, માલપુડો, પ્રજ્વલિત દીવો, 51 રૂપિયાની ભેટ, ઘી, તેલ વગેરે વસ્તુ તમે દાનમાં આપી શકો છો. તમારી ભાવ જેટલો હોય એટલી વસ્તુ તમે દાનમાં આપી શકો છો. આ સિવાય ગાય માતાને ઘાસ ચારો ખવડાવો, જરૂરિયાતમંદને મદદ કરવી એ પણ એક પુરુષોત્તમ માસ નિમિત્તેનું દાન છે. આ સિવાય બીજા જે દાન છે એ પણ હું તમને સમજાવું છું. જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તો, આપણે શ્રીફળનો એક ગોટો લઈશું. એ ગોટાને આપણે ઉપરથી થોડો કાપી નાખીશું. ત્યારબાદ આ ગોટામાં લોટ, ઘી, ખાંડનું મિશ્રણ કરીને અંદર ઉમેરીશું. પછી આપણે આ ગોટાને ફરીથી બંધ કરી દઈશું. હવે આ ગોટો આપણે પીપળાના વૃક્ષના થડની નજીક જમીનમાં ખાડો કરીશું અને એક ખાડાની અંદર આ ગોટાને આપણે મૂકી દઈશું. ત્યારબાદ એને આપણે ફરી માટીનું પૂરણ કરી દઈશું. આ રીતે પણ દાન થાય છે. આ રીતે દાન કરવાથી કીડીઓ છે, કીડીઓને પોતાનું ચન મળી રહે છે. આ સમગ્ર કાર્ય કરતા દરમિયાન મનમાં વ્રીમ નમઃ ભગવદ્ વાસુદેવાય નમઃ, વ્રીમ વિષ્ણવે નમઃ વગેરે ભગવાનના નામ જપ સ્મરણ કરવા.